આ તરફ ઠંડી વધવાની સાથે જ કોરોનાના કેસ પણ ફરી વધવા લાગ્યા છે. કોરોનાના સબ વેરિયન્ટ JN1 ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 640 નવા કેસ નોંધાયા. આ ઉપરાંત એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું. શિયાળો જામવાની સાથે દેશમાં કોરોનાના કેસમાં પણ વધારો થવા લાગ્યો છે. કેરળ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાં કેસ વધી રહ્યા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 640 કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત પણ થયું છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધી 2997 થઈ ગઈ છે. એકલા કેરળમાં 2606 એક્ટિવ કેસ છે, જે દેશમાં સૌથી વધારે છે. 24 કલાકમાં અહીં સૌથી વધારે 265 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત રાજસ્થાનના જયપુરમાં એક મહિનાનું બાળક કોરોનાથી સંક્રમિત થયું છે, જેની ડોક્ટર્સની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. કેરળ ઉપરાંત કર્ણાટકમાં કોરોનાના 105 કેસ અને મહારાષ્ટ્રમાં 53 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે નવા વેરિયન્ટને લઈ તમામ રાજ્યો માટે એડવાઇઝરી ઇસ્યુ કરી છે, જેમાં તમામ રાજ્યોને વધુમાં વધુ કોવિડ ટેસ્ટ કરવા કહેવામાં આવ્યું છે. કેન્દ્રે જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ્સ લેબમાં મોકલવાનો નિર્દેશ કર્યો છે. કેરળમાં 60 વર્ષ અને તેથી વધુ વયના તમામ વૃદ્ધો તેમજ બીમારીગ્રસ્ત લોકોને, સગર્ભા સ્ત્રીઓને બહાર જતી વખતે ફરજિયાતપણે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે બહુ ગભરાવાની જરૂર નથી અથવા રાજ્યોની સરહદો પર નિયંત્રણો લાદવાની જરૂર નથી. જો કે કેરળ અને તમિલનાડુને અડીને આવેલા તમામ સરહદી જિલ્લાઓએ સતર્ક રહેવું જોઈએ. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકોને ખાસ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે કોરોનાનો નવો વેરિયન્ટ JN1 અત્યાર સુધીમાં 41 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપુર, કેનેડા અને સ્વીડનમાં JN1ના કેસો સૌથી વધુ છે. WHOએ JN1 વેરિયન્ટનો સમાવેશ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટમાં કર્યો છે. બ્યુરો રિપોર્ટ, GSTV.